નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા પાઠની અંદર આના પહેલાના છેલ્લો એટલે કે આને પહેલા બીજો પાઠ જે હતો એની અંદર આપણે ચર્ચા કરી ગયા. અત્યાર સુધીના ત્રણ ગુણધર્મો જે આવેલા હતા, પહેલો તો કે પહેલો ગુણધર્મ હતો સંવૃતતાનો, બીજો ગુણધર્મ હતો ક્રમનો, અને ત્રીજો ગુણધર્મ હતો જૂથનો ગુણધર્મ. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ ગુણધર્મો છે એ આપણે ખાસ પાકા કરવાના રહે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, એમાં ખાસ કરીને તમે જૂથનો ગુણધર્મ અને ક્રમનો ગુણધર્મ જે છે, એટલે કે બાકીના પછીના જે બે હતા, એટલે કે બીજો અને ત્રીજો જે ગુણધર્મ હતા, એનો આપણે વારે ઘડીએ દાખલાઓની અંદર ઉપયોગ કરવાનો રહે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, એટલે તો હવે એને ખાસ તમારે એમ કહેવાય કે ફરી વખત એક વખત રિપીટ કરી લેવા અને એને સમજી લેવા. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આ ભાગની અંદર એટલે કે ભાગ ત્રણ ની અંદર પાઠ પહેલો સમય સંખ્યાઓ એમાં ભાગ ત્રણ ની અંદર હવે આપણે વધારે આગળ આગળ ચાલીએ. તો હવે પહેલું આવે છે એની અંદર શૂન્યની ભૂમિકા. શું કહે છે વિદ્યાર્થી મિત્રો, તો કે શૂન્યની ભૂમિકા એટલે કે શૂન્ય છે એ શું ભૂમિકા ભજવે છે, કેની અંદર? તો કે ગુણાકાર, સરવાળા, બાદબાકીની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, શૂન્ય છે એને હું સીધે સીધું અહીંયા કહું તો શૂન્ય એ સરવાળા માટેનો તટસ્થ ઘટક, શું કહે છે? તટસ્થ ઘટક અથવા તો એકમ ઘટક છે. શું છે? એકમ ઘટક છે. કેવી રીતના વિદ્યાર્થી મિત્રો? તો જો ઉદાહરણ આપું, જેમ કે કોઈ એક સંખ્યા લખું પાંચ, એની સાથે હું શૂન્યનો સરવાળો કરું તો જવાબ આવે પાંચ. કોઈ એક બીજી સંખ્યા લખું માઇનસ બે, એનો શૂન્ય સાથે સરવાળો કરું તો જવાબ આવે માઇનસ બે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે પણ શૂન્ય સાથે કોઈ સંખ્યા લખવામાં આવે છે ત્યારે જવાબ તે પોતે સંખ્યા જ મળે છે. તો એના ઉપરથી આપણે એવું કહેવાય છે કે શૂન્ય એ સરવાળા માટેનો કેવો ઘટક છે? તટસ્થ અથવા તો એકમ ઘટક છે. હવે એવી જ રીતના બીજો પ્રશ્ન, એકની ભૂમિકા. કેની ભૂમિકા હવે જોવાની છે? એકની ભૂમિકા એટલે કે એક શું ભાગ ભજવે છે? તો એક છે એ ગુણાકાર માટેનો કયો ઘટક છે? તટસ્થ ઘટક અથવા તો એકમ ઘટક કહે છે. હવે એમાં પણ આવી રીતના ઉદાહરણ આપું તમને તો તમે સમજી શકો છો શું થશે. માની લે કે હું બે ગુણ્યા એક કરું તો જવાબ શું આવે? બે. માઇનસ છ ગુણ્યા એક કરું તો જવાબ શું આવે? માઇનસ છ. કોઈ બીજું ઉદાહરણ આપું, આઠ ગુણ્યા એક કરું તો જવાબ આવશે આઠ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે શું જોઈ રહ્યા છો કે કોઈ પણ સંખ્યાનો જ્યારે એક સાથે ગુણાકાર કરવામાં આવે તો તે સંખ્યા આપણને શું મળી રહી છે? પોતે જ મળી રહી છે. મતલબ કે જ્યારે તે સંખ્યા પોતે જ મળે તો જે સંખ્યા સાથે ગુણાકાર કરવામાં આવે છે એને એ સંખ્યાનો શું ગણવામાં આવે છે? તટસ્થ ઘટક ગણવામાં આવે છે. તો અહીંયા કણે ગુણાકાર એક, એક એકના માટેનો ગુણાકાર માટેનો તટસ્થ ઘટક ગણવામાં આવે
તો આ વાત કરી આપણે શેના માટેની, બે નાનકડા એવા મુદ્દા કે શૂન્ય એ સરવાળા માટેનો અને એક એ ગુણાકાર માટેનો. શું છે વિદ્યાર્થી મિત્રો? તટસ્થ ઘટક છે. હવે એથી આગળ વધીએ તો સંખ્યાની વિરોધી સંખ્યા. હવે બરોબર છે વિદ્યાર્થી મિત્રો, એકદમ સાદું અને સરળ છે કે સંખ્યાની વિરોધી સંખ્યા. હવે કોઈ સંખ્યાની વિરોધી સંખ્યા, તો આ બધું વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 7 ની અંદર આવી ગયું હોય કે કોઈ સંખ્યાની વિરોધી સંખ્યા. માની લો કે હું અહીંયા ઉભો છું તો મારો વિરોધ કેવો થાય? મારી સામે જે હોય એ કેવો થાય? આ તરફનો. પરંતુ એમાં શું થઈ જાય કે મારો જો જે જમણો હાથ છે એ સામેનો કેવો દેખાતો હોય? ડાબો હાથ દેખાતો હોય. તો એવી જ રીતના અહીંયા કોઈ સંખ્યાઓની વિરોધી સંખ્યા છે એના માટેનો હું ઉદાહરણ આપું. માની લો કે કોઈ એક સંખ્યા 3 છે, તો એમની વિરોધી સંખ્યા એટલે કે 3 ની વિરોધી સંખ્યા કઈ થશે? તો કે -3. એનાથી વધારે ઉદાહરણ આપું, એ -1/2 ની વિરોધી સંખ્યા હું લખું તો +1/2 થાય. ત્રીજું હું ઉદાહરણ આપું કે -5 ની વિરોધી સંખ્યા, તો એની વિરોધી સંખ્યા થાય +5. ચોથું એવું કોઈ ઉદાહરણ હું આપી શકું તો જેમ કે 3/2 ની વિરોધી સંખ્યા, કે 3/2 ની વિરોધી સંખ્યા -3/2, તો આ થાય એના માટેની વિરોધી. એટલે માત્ર એટલું યાદ રાખવાનું કે 3 ની વિરોધી તો કે માઇનસ, એટલે કે પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, બસ આટલું જ યાદ રાખવાનું રહે. એટલે એ શું થઈ જાય? વિરોધી સંખ્યા થઈ ગઈ. પછી એનાથી આગળ વ્યસ્ત સંખ્યાઓ. હવે શું જોવાનું છે? વ્યસ્ત સંખ્યાઓ. એકદમ સાદું અને સરળ છે વ્યસ્ત સંખ્યાઓ. વ્યસ્ત સંખ્યાઓ એટલે કેવું? વ્યસ્ત સંખ્યાઓ એટલે કેવું? ઉદાહરણ તરીકે કહીએ તો માની લો કે હું એમ કહું કે 3, તો 3 ની વ્યસ્ત સંખ્યા, તો વ્યસ્ત એટલે ઉલટું, ઊંધું. શું કહેવાનું એનું? ઊંધું. એટલે કે માની લો કે આ ડસ્ટર છે, આ ડસ્ટર છે એમાં અહીંયા કોઈ અક્ષર લખેલા છે. હવે એનું ઊંધું કરું તો હું શું આવે? આમ ઉલટું, વ્યસ્ત થયું ને. બરોબર છે? તો હવે એનો મતલબ કે શું થાય? હવે માની લો કે 3 ની વ્યસ્ત સંખ્યા કહું તો 3/3 શું હોય? કાંઈ ન હોય તો 1 હોય જ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? 3/1 આવી રીતના અને લખાય. હવે 3/1 વડે ભાગાકાર કરો એટલે ફરી પાછા 3 જ આવવાના છે. મતલબ કે 3/3 શું હોય? કાંઈ ન હોય તો 1 તો હોય જ. હવે 3/1 છે એની હું વ્યસ્ત કરું તો ઉપરની સંખ્યા છે એને નીચેની લખવાની, નીચેની સંખ્યા છે એને ઉપર લખી નાખવાની. તો ઉપર આવી જાય 1 અને નીચે આવી જાય 3. હવે જો અહીંયા એનું કઈ મૂલ્ય નહોતું, એકડાનું અહીંયા કોઈ મૂલ્ય નહોતું, પરંતુ જ્યારે તમે એને વ્યસ્ત કરો 1/3 કરો ત્યારે અહીંયા 1નું મૂલ્ય લખવું પડે છે. એટલે કે 1 છે અહીંયા કણે લખવો ફરજિયાત બને છે. અહીંયા એવું કહેવાય કે 1/3 શું કરવાનું? 1/3 કરવાના એવું કહે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે અહીંયા એનું મૂલ્ય વધી જાય છે. હવે હું એમ કહું વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજું ઉદાહરણ આપું કે -5 ની વ્યસ્ત સંખ્યા, -5 ની વ્યસ્ત સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો તમે પુશ કરી અને આનો જવાબ લખો તમારી બુક ની અંદર તો શું આવશે? બરોબર, દરેક વિદ્યાર્થીઓ અહીંયા પ્રયત્ન કરે. હવે જો વિદ્યાર્થી મિત્રો, હવે હું એનો જવાબ તમને કહું છું. જો -5 ની વ્યસ્ત સંખ્યા, -5 ની વ્યસ્ત સંખ્યા, તો હવે અહીંયા છેદમાં કાંઈ ન હોય તો આપણે શું કરીએ છીએ? ઓકે, 1 લખીએ છીએ. હવે શું કરવાનું છે? તો કે ઉપર હોય નીચે, નીચે હોય ઉપર. તો ઉપર કોણ છે? -5. નીચે કોણ છે? 1. તો પેલા ઉપર કોને લખીએ? 1. અને નીચે ઉપર કોણ હતું? અહીંયા -5. તો હવે નીચે કેને લખશું? -5. જોયું વિદ્યાર્થી મિત્રો, અહીંયા -5 છે એ એમનેમ જ રહે.
माइनस पांच नु प्लस पांच थातु नथी, प्लस पांच सेमा थातु हतु विरोधी संख्या मा व्यस्त संख्या मा नहीं। आ खास याद रखो, तमने एम कीधु होय के भाई व्यस्त संख्या एटले शू, तो मात्र एने ऊपर नीचे ज बदलावानी छे, एनी निशानी बदलावानी नथी, ए भूली जाता नहीं, आ मिस्टेक न थाय ए खास याद राखवानू। શું યાદ રાખવાનું કે જ્યારે વ્યસ્ત સંખ્યા પૂછી હોય ત્યારે નિશાની સાથે કોઈ પણ જાતના છેડા કરવાના નહીં, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? નિશાની જે છે એના એ જ રાખવાની તમારે રહે છે। હવે હજી એક ઉદાહરણ આપું અહીંયા કણે કે માઇનસ છ ના છેદમાં પાંચ ની વ્યસ્ત સંખ્યા। હવે આની વ્યસ્ત સંખ્યા એટલે તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, માત્ર ને માત્ર મારે શું કરવાનું છે, નીચે હોય એને ઉપર, ઉપર હોય એને નીચે લઈ જવાના છે। તો અહીંયા ઉપર કોણ છે, માઇનસ છ છે, તો એને હું અહીંયા કણે ક્યાં લખીશ, તો કે નીચે લખીશ, અને અહીંયા નીચે જે છે પાંચ એને હું ક્યાં લખીશ, ઉપર લખીશ। તો અહીંયા ઉપર પ્લસ પાંચ, ઉપર પ્લસ પાંચ, એટલે પાંચ ના છેદમાં માઇનસ છ એ શેની છે, માઇનસ છ ના છેદમાં પાંચ ની વ્યસ્ત સંખ્યા છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એક્ઝેક્ટલી તમને સમજાઈ ગયું કે કેને વ્યસ્ત સંખ્યા કહેવાય અને કેને વિરોધી સંખ્યા કહેવાય। વિરોધી એટલે શું કરવાનું, તો કે માત્ર નિશાની બદલાવાની। શું બદલાવાનું છે, માત્ર નિશાની, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ। જ્યારે વ્યસ્ત સંખ્યાની અંદર શું કરવાનું, નીચે હોય એને ઉપર લઈ જવાના, ઉપર હોય એને શું કરવાનું, નીચે લઈ આવવાના છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણા માટે નાના એવા ત્રણ ચાર મુદ્દાઓ કે શૂન્યની ભૂમિકા શું, એકની ભૂમિકા શું છે, સંખ્યાની વિરોધી સંખ્યા કેને કહેવાય અને વ્યસ્ત સંખ્યા કેને કહેવાય। હવે એનાથી આગળ સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન શું કરવાનું છે, સમય સંખ્યાનું ગુણાકાર પર સરવાળા પર વિભાજન શીખવાનું છે। હવે એના માટે થઈ હું એક સામાન્ય એવું ઉદાહરણ આપું ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન કરવા માટે થઈને। ગુણાકાર નો સરવાળા ઉપર વિભાજન છે એના માટે ઉદાહરણ લઈએ, ઉદાહરણ નંબર એક જોઈએ। ત્રણ ગુણ્યા કૌંસ ની અંદર માઇનસ બે વત્તા છ, હવે આ થયું આપણા માટે ગુણાકાર નું સરવાળા પર વિભાજન। હવે એના માટે થઈને તમે આનો વિદ્યાર્થી મિત્રો જવાબમાં લખશો, શું લખશો, તો કે અત્યાર સુધીમાં આપણે સમજ્યા એમ શું લખીએ છીએ, તો જો આ ગુણાકારનો સરવાળો ઉપર વિભાજન નથી, અત્યારે હું આ શીખવાડું છું પરંતુ અત્યારે હું જે લખીશ એનો જેનો જવાબ એ ગુણાકારનો સરવાળા પર વિભાજન નથી, એ માત્ર તમે જે જવાબ લખવાના છો એની હું વાત કરું છું। શું લખો, તો મેં તમને અત્યાર સુધીમાં એવું શીખવાડ્યું કે તમે શું કરો કે પેલા તો કૌંસનો જવાબ આપવાનો ગમે ત્યારે કોઈ, તો એટલે તમે શું કરો આનો સરવાળો બાદ બાકી જે થતું હોય કરો, ત્રણ ગુણ્યા કે ઓછે વધતે ઓછા એટલે કે બાદ બાકી કરો તમે, તો કે છ માંથી બે જાય તો કે ચાર લખો, મોટા ભાઈ ની નિશાની રાખો, પછી આનો ગુણાકાર ત્રણ ચો બાર, આવું તમે કરો। પરંતુ ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન કરવાનું હોય એટલે આમ નથી કરવાનું, તો શું કરવાનું છે એમાં, તો એની અંદર શું કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો, તો સૌ પ્રથમ તમારે આ જે ત્રણ છે એનો આની બે માઇનસ બે સાથે ગુણાકાર કરવાનો, પછી ત્રણ નો ફરી પાછો છ સાથે ગુણાકાર કરવાનો। કેવી રીતના, તો જોઈએ, ત્રણ છે એનો માઇનસ બે સાથે ગુણાકાર ની નિશાની છે એટલે ગુણાકાર કરવાનો, ત્રણ ગુણ્યા માઇનસ બે, પછી હવે જયારે ત્રણ નો છ સાથે ગુણાકાર કરો ત્યારે શું કરવાનું, અહીંયા કેવી નિશાની છે, પ્લસ ની નિશાની છે, આ પ્લસ મૂકા, હવે ત્રણ નો છ સાથે ગુણાકાર એટલે કે ત્રણ ગુણ્યા છ,
બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે હવે તો કે આ ગુણાકારની જે નિશાની છે એનો જે જવાબ આવતો હોય તો કે 3 2 માઇનસ 6 આ વત્તાના વત્તા 3 6 18. હવે આનો સરવાળો બાદબાકી જે થાતું હોય તમે કરો એટલે જવાબ આવે પ્લસ 12. તો આવી રીતના આ થઈ આપણું શું કર્યું કહેવાય, અહીંયા જે આપણે નિયમ વાપરેલો એને ગુણાકારનો સરવાળા પર વિભાજન નામનો ગુણધર્મ કહેવામાં આવે છે. તો આવી જ રીતના તમને પાઠ્યપુસ્તકની અંદર બે પ્રયત્ન કરોના દાખલા છે. પેજ નંબર હોમવર્કની અંદર તમને કહી દઉં, પાઠ્યપુસ્તક પેજ નંબર 13 ઉપર પ્રયત્ન કરો. આવા એના બે દાખલા છે. એ આપણે તો અપૂર્ણ સંખ્યાની અંદર હતા, એમાં અપૂર્ણાંક સંખ્યાની અંદરના દાખલા છે, એ તમારે તમારી જાતે ગણવાના રહે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સુધી આપણે રાખીએ અને આગળ પછી આના પછીનું જે સ્વાધ્યાય છે અને આપણે પછીના લેક્ચરમાં શરૂઆત કરશું. અસ્તુ.